વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 6 ની અંદર સ્વાધ્યાય 6.1 નો પ્રશ્ન નંબર 1. આપેલ આકૃતિમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. તમને આ આકૃતિ આપેલી છે. AB રેખા અને CD રેખા કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં. જો ખૂણો AOC, ખૂણો AOC એટલે આ ખૂણો, પ્લસ ખૂણો BOE, BOE એટલે આ ખૂણો, જે આ બે ટપકા કર્યા એ બંને ખૂણાનો સરવાળો કેટલો છે? 70 અંશ. અને ખૂણો BOD એટલે આ ખૂણો કેટલો છે? 40 અંશ. તો ખૂણો BOE અને વિપરીત ખૂણો COE મેળવો. મેં તમને વાતચીત કરી હતી થિયરીના લેક્ચરમાં, વિપરીત કોણ હવે તમારે મેળવવાનો થશે. કઈ રીતના મેળવાય તો આપણે એક્ઝામ્પલની અંદર જ હવે આપણે શીખી લઈશું મિત્રો. તો તમને રકમની અંદર કઈ બે વસ્તુ આપી છે તે બંને વસ્તુ આપણે લખી લઈએ. ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70 અંશ. બીજી વસ્તુ શું આપ્યું છે? ખૂણો BOD બરાબર 40 અંશ. આપણને રકમમાં શું કીધું છે? રેખા AB અને CD કયા બિંદુમાં છેદે છે? O બિંદુમાં. તો લખી દઈએ, રેખા AB તથા CD એ O બિંદુમાં છેદે છે. તો AB રેખા અને CD રેખા બે O બિંદુમાં છેદે, તો ખૂણો AOC અને ખૂણો BOD આ બંને સામસામેના ખૂણા થાય. અને સામસામેના ખૂણા કેવા બને? અભિકોણ મિત્રો. પ્રમેય 6.1 અને અભિકોણ કેવા હોય? સમાન હોય. તો લખી શકાય ખૂણો AOC ઇઝ ઇક્વલ ટુ ખૂણો BOD. એ શું લખી શકાય? અભિકોણ. અને અભિકોણ કેવા હોય? સરખા, સમાન હોય. આપણે હમણાં જ પ્રમેય 6.1 ની અંદર આપણે સાબિત કરી ગયા છીએ. BOD ની કિંમત છે કેટલી? 40. તેથી ખૂણો AOC બરાબર કેટલા થાય? 40 અંશ. તો મિત્રો અહીંયા તમને ખૂણો AOC ની કિંમત મળી ગઈ કેટલી? 40 અંશ. EOC ની કિંમત અહીંયા મેક્સો એટલે તમને BOE ની, તમારે BOE જ મેળવવાનું છે એટલા માટે BOE ની કિંમત તમને મળી જશે. તો હવે આપણે સમીકરણની અંદર મૂકી દઈએ, ખૂણો AOC પ્લસ ખૂણો BOE બરાબર 70 અંશ. AOC ની કિંમત કેટલી? 40 અંશ. પ્લસ ખૂણો BOE બરાબર 70. હવે આ 40 બરાબર ની ક્યાં જાય? પેલી બાજુ. તેથી ખૂણો BOE બરાબર 70 અંશ માઇનસ 40 અંશ. તેથી 70 માંથી 40 જશે મિત્રો, કેટલા થશે? તો BOE બરાબર 30 અંશ. તો તમને BOE ની કિંમત મળી ગઈ કેટલી? 30 અંશ. હવે તમારે કેનું મેળવવાનું છે? વિપરીત COE. હવે વિપરીત COE મેળવવું હોય તો એની પહેલા મિત્રો તમારે કયો ખૂણો મેળવી લેવો પડે? ખાલી ખૂણો COE મેળવવો પડે. હવે ખૂણો COE મળી જાય તો એના ખૂણાને વિપરીત મેળવવો હોય તો તમારે 360 અંશ, તમારું વર્તુળ કેટલાનું હોય? 360 અંશ. તો 360 અંશ માંથી ખૂણો COE બાદ કરો એટલે તમને મળે વિપરીત ખૂણો COE. તો મિત્રો હવે અહીંયા ખૂણો COE મેળવવો હોય તો હું તમને ફરીથી આકૃતિમાં બતાવી દઉં. ખૂણો AOC અને BOE આ બે ખૂણાનો સરવાળો તમને આપ્યો છે, તમને COE ની એટલે આની કિંમત તમને આપી નથી. પરંતુ આપણને ખબર છે આ ત્રણે ત્રણ ખૂણા કેવા છે? આસન કોણ. અને ત્રણે ત્રણનો સરવાળો કેટલો થાય? તો AB AOB જેટલો થાય. અને AOB તમારું શું બને? સરળ કોણ. કેમ? એક સીધી રેખા બનાવે AB. અને સરળ કોણ હોય તેનું માપ કેટલું હોય? 180 અંશ હોય. તો તમે એવી રીતના પણ કરી શકો. તો હવે આપણે મેળવીએ કે ભાઈ ખૂણો AOC પ્લસ ખૂણો COE પ્લસ ખૂણો
બી ઓ ઇ બરાબર ખૂણો એ ઓ બી બરાબર. હવે આપણે લખી શકીએ ભાઈ ખૂણો એ ઓ સી પ્લસ બી ઓ ઈ રકમમાં જ આપ્યો છે, બંનેનો સરવાળો કેટલો આપ્યો છે 70, એટલે 70 અંશ પ્લસ ખૂણો સી ઓ ઈ બરાબર એ ઓ બી. એ ઓ બી કેટલો થાય 180. કેમ? ખૂણો એ ઓ બી એ સરળ કોણ છે. ભાઈ ખૂણો એ ઓ બી કેવો છે? સરળ કોણ. ને સરળ કોણ હોય તેનું માપ કેટલું થાય 180 અંશ. તો હવે સી ઓ ઈ ની કિંમત મેળવી હોય તો 70 ને ક્યાં લઈ જવો પડે? બરાબરની પેલી બાજુ. એટલે ખૂણો સી ઓ ઈ બરાબર 180 માઇનસ 70, તેથી ખૂણો સી ઓ ઈ બરાબર 180 માંથી 70 જાય તો કેટલા વધશે મિત્રો? 110. કેટલા વધશે? 110. આ તમને શું મળી ગયો? ખૂણો સી ઓ ઈ. તમારે મેળવવાનો છે કેવો? વિપરીત ખૂણો સી ઓ ઈ. તો હવે આપણે લખીએ કે ભાઈ વિપરીત ખૂણો સી ઓ ઈ કઈ રીતે મળે? તો વિપરીત ખૂણો સી ઓ ઈ બરાબર 360 માઇનસ, કોનો વિપરીત મેળવવાનો છે? તો સી ઓ ઈ નો જ. તો સી ઓ ઈ તમારે બાદ કરવું પડે કેમાંથી? 360 અંશમાંથી. એટલે તમને મળે વિપરીત ખૂણો સી ઓ ઈ. તેથી 360 માઇનસ સી ઓ ઈ ની કિંમત ખાલી કેટલી છે? 110. તો 360 માંથી 110 બાદ કરો તો કેટલો મળે? 250 અંશ. તો તમને આમ વિપરીત ખૂણો સી ઓ ઈ ની કિંમત મળે 250 અંશ. તો મિત્રો આ થઈ ગયું તમારે રકમની અંદર બી ઓ ઈ ની કિંમત મેળવવાની હતી એ તમને કેટલી મળી? 30 અંશ. અને વિપરીત ખૂણો સી ઓ ઈ ની કિંમત મેળવવાની હતી એ તમને કેટલી મળી? 250 અંશ. પ્રશ્ન નંબર 2. આપેલ આકૃતિમાં રેખા એક્સ વાય અને એમ એન ઓ બિંદુમાં છેદે છે. જો ખૂણો પી ઓ વાય બરાબર 90 અંશ, પી ઓ વાય બરાબર 90 અંશ અને એ જેમ બી બરાબર 2:3 હોય તો સી ની કિંમત શોધો. અહીંયા તમને પી ઓ એક્સ ના બે ભાગ છે એ અને બી, અને તમને એનો ગુણોત્તર આપેલો છે એ જેમ બી બરાબર કેટલો આપ્યું છે? 2:3. તો હવે મિત્રો આપણને ખબર જ છે કે ભાઈ પી ઓ વાય ને પી ઓ એક્સ એ બંને શું બનાવે? રેખિક જોડ. કેમ? એક્સ વાય રેખા ઉપર આવેલા છે. તો લખી શકાય કે મિત્રો ખૂણો પી ઓ વાય પ્લસ ખૂણો પી ઓ એક્સ બરાબર 180 અંશ. એમાંથી પી ઓ વાય ની કિંમત આપી કેટલી? 90. તેથી 90 પ્લસ ખૂણો પી ઓ એક્સ બરાબર 180. તો હવે 90 બરાબર ની પહેલી બાજુ લઈ જાઓ તો પી ઓ એક્સ બરાબર 180 માઇનસ 90, તેથી ખૂણો પી ઓ એક્સ બરાબર કેટલો મળે તમને? 90 અંશ. કેટલો મળ્યો? 90 અંશ. પી ઓ એક્સ તમને 90 અંશ મળ્યો. બીજી વસ્તુ હવે ખાસ યાદ રાખો મિત્રો, આકૃતિમાં જોજો પી ઓ એમ અને એમ ઓ એક્સ એટલે બે ખૂણા થાય, અને એ બંને ખૂણા કેવા કહેવાય? આસન કોણ. એટલે કે પાસ પાસેના બે ખૂણા છે, બંને ખૂણા કેવા બને? આસન કોણ. તો તમને આખા ખૂણાનું માપ આપ્યું એ તમને આ બે ખૂણાના સરવાળા જેટલું થાય, અને એની અંદર એ અને બી નો તમને ગુણોત્તર આપ્યો, એ ગુણોત્તરને તમે એક્સ ના સ્વરૂપમાં ધારીને તમારે એની કિંમત મેળવવાની છે. મિત્રો તમને ગુણોત્તર પણ આપી દીધો છે એ જેમ બી બરાબર 2:3, અને આને આપણે એક્સ ના સ્વરૂપમાં ધારતા તો એ તમારું કેટલું થાય? 2x, અને બી કેટલું થાય મિત્રો? 3x. હવે આપણે લખીએ કયા બે ખૂણા આસન કોણ હતા. તો ખૂણો પી ઓ એમ તથા ખૂણો એમ ઓ એક્સ એ આસન કોણ છે બરાબર. અને બંને આસન કોણ હોય તો બંનેનો સરવાળો એટલે પી ઓ એમ પ્લસ
ખૂણો એમ ઓ એક્સ એ બંનેનો સરવાળો કેટલો થાય? તો ખૂણો પી ઓ એક્સ જેટલો થાય. હમણાં જ મેં તમને આકૃતિમાં જોઈને સમજાવ્યું હતું. પી ઓ એમ એટલે કેટલા થાય એ, અને એમ ઓ એક્સ એટલે કેટલા થાય બી, બરાબર પી ઓ એક્સની કિંમત આપણે મેળવી કેટલી? 90°. ચાલો મિત્રો, એની કિંમત કેટલી છે? 2x. બીની કિંમત 3x, બરાબર 90. 2 ને 3 5 એટલે 5x, બરાબર 90. તેથી આપણને અહીંયા એક્સની કિંમત મળી જશે 90 ના 5 એટલે 9 5 18, બરાબર 18 5 90. તેથી મિત્રો એક્સ બરાબર કેટલું મળે? 18 ઇંચ. આ એક્સની કિંમત મળી તો અહીંયા તમને એની કિંમત મળી જાય. એ કેટલું છે? 2x એટલે 2x. તેથી 2x ની કિંમત મૂકી દીધી 18 એટલે કેટલા થાય? 36 ઇંચ. અને બી 3x એટલે 3 કૌંસમાં 18, અને 18 તારીખ કેટલા થાય? 54 ઇંચ. તો તમને એ અને બીની કિંમત મળી ગઈ મિત્રો. પણ તમારે મેળવવાની છે કેની? સીની કિંમત, બરાબર. તો હવે સીની કિંમત મેળવવી હોય તો હવે સીની કિંમત મેળવીએ તો ખૂણો એક્સ ઓ એમ અને ખૂણો એક્સ ઓ એન, એક્સ ઓ એમ અને એક્સ ઓ એન એ રેખિક જોડના ખૂણા બને. રેખિક જોડના ખૂણા બને, અને રેખિક જોડના ખૂણા હોય તો બંનેનો સરવાળો કેટલો થાય? 180 ઇંચ. એટલે એક્સ ઓ એમ પ્લસ ખૂણો એક્સ ઓ એન બરાબર 180 ઇંચ. મિત્રો તમારી પાસે આકૃતિ આ ટાઈપની હતી, બરાબર. અહીંયા પી, પછી અહીંયા એક્સ, અહીંયા વાય, અહીંયા એમ અને એન. તો એમ અને એવો એમ ઓ એક્સ એટલે આ ખૂણો, અને એક્સ ઓ એન એટલે આ ખૂણો, જેના કારણે તમારી શું બને? એમ એન રેખા. અને આ બંને રેખા શું બનાવે? રેખિક જોડના ખૂણા બનાવે. તેથી એક્સ ઓ એમ અને એક્સ ઓ એન એટલે આ બે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 ઇંચ થાય, જ્યાં અહીંયા તમારું શું હતું? બી, અને અહીંયા તમારું શું હતું? સી. તેથી એક્સ ઓ એમ બરાબર શું લખાય? બી. અને એક્સ ઓ એન બરાબર શું લખાય? સી, બરાબર 180 ઇંચ. મિત્રો બી ની કિંમત મેળવી કેટલી? 54 ઇંચ. તેથી 54 ઇંચ પ્લસ સી બરાબર 180 ઇંચ. તો હવે આપણે 54 ને ક્યાં લઈ જઈશું? બરાબર ની પેલી બાજુ. એટલા માટે 180 માઇનસ 54 ઇંચ. તેથી મિત્રો સી ની કિંમત મળે 180 ઇંચ માંથી 54 ઇંચ બાદ કરો તો તમને મળે 126 ઇંચ. કેટલા મળે? 126. તો આમ તમને સી ની કિંમત મળે 126 ઇંચ. પ્રશ્ન નંબર 3. આપેલ આકૃતિમાં પી ક્યુ આર ખૂણો પી ક્યુ આર બરાબર ખૂણો પી આર ક્યુ, આ બંને ખૂણા કેવા છે? સમાન. તો તમારે સાબિત કરવાનું છે કે ખૂણો પી ક્યુ એસ એટલે પી ક્યુ એસ બરાબર પી આર ટી, જે બહારની સાઈડ જે ખૂણા રચાય છે એ બંને ખૂણા તમારે સમાન છે એવું સાબિત કરવાનું છે મિત્રો. તો આપણે અહીંયા સાબિત કરીશું, તો ઉપયોગ કરીશું કે ભાઈ આ એસ ટી રેખાખંડ ઉપર ક્યુપી રેખાખંડ આવેલું છે. તો લખી શકાય કે ભાઈ ક્યુપી એ એસ ટી રેખા પર આવેલું છે, બરાબર. ક્યુપી કિરણ એ કોની ઉપર આવેલું છે? એસ ટી રેખા ઉપર. અહીં કિરણ શબ્દ લખી દેજો ભાઈ. ક્યુપી કિરણ એ એસ ટી રેખા ઉપર આવેલું છે. તેથી ખૂણો પી ક્યુ આર અને ખૂણો પી ક્યુ એસ શું બનાવે? રેખિક જોડના ખૂણા બનાવે. તેથી લખી શકાય ખૂણો પી ક્યુ એસ પ્લસ ખૂણો પી ક્યુ આર બરાબર 180 ઇંચ. પરિણામ નંબર 1. સમજાઈ ગયું મિત્રો?
આ 180 અંશ કેમ લખ્યું કે ભાઈ આ બંને ખૂણા શું બનાવે, રેખીક જોડના ખૂણા બનાવે. એવી જ રીતના કિરણ આરપી એ પણ કોની પર આવેલું છે, એસટી રેખા પર આવેલ છે. અને એસટી રેખા ઉપર આવેલું કયું, આરપી. તેથી ખૂણો પી આર ક્યુ અને પી આર ટી આ બંને ખૂણા પણ શું બનાવે, રેખીક જોડના ખૂણા. તો લખી શકાય ખૂણો પી આર ક્યુ પ્લસ ખૂણો પી આર ટી બરાબર 180. પરિણામ નંબર બે, અહીં લખવું હોય તો લખી દેવાય રેખીક જોડ. અહીંયા પણ આપણે લખી દઈએ મિત્રો રેખીક જોડ, બરાબર. હવે પી આર ક્યુ, પી આર ક્યુ બરાબર શું લખી શકાય, પી ક્યુ આર લખી શકાય. તેથી અહીંયા પી આર ક્યુ છે એની જગ્યાએ શું લખીશું, પી ક્યુ આર. એટલે પી ક્યુ આર પ્લસ પી આર ટી બરાબર 180 અંશ. ક્યાંથી લખું, રકમ. એટલે રકમ તમારી બને પક્ષ, પક્ષ પરથી લખું, એમને મેં નથી લખ્યું, બરાબર છે મિત્રો. જ્યાં પી આર ક્યુની બરાબર પી ક્યુ આર લખ્યું એ પણ ક્યાંથી, રકમમાં આપેલું છે. રકમ એટલે તમારું પક્ષ, એટલે પક્ષ પરથી મેં લખ્યું છે. આ બની ગયું પરિણામ નંબર બે. તો મિત્રો લખાય પરિણામ એક અને બે પરથી. બંને પરિણામના જવાબ જમણી બાજુ કેવા છે, 180 અંશ. તો બંને પરિણામને આપણે સરખાવી દઈએ. તેથી ખૂણો પી ક્યુ એસ પ્લસ પી ક્યુ આર બરાબર ખૂણો પી ક્યુ આર પ્લસ ખૂણો પી આર ટી. બંને બાજુ પી ક્યુ આર, પી ક્યુ આર શું થઈ જાય, કેન્સલ. તો વધે શું, ખૂણો પી ક્યુ એસ બરાબર ખૂણો પી આર ટી, જે આપણે શું કરવાનું હતું, સાબિત. પી ક્યુ એસ બરાબર પી આર ટી સાબિત કરવાનું હતું. તો આમ સાબિત થાય છે મિત્રો. પ્રશ્ન નંબર ચાર, આપેલ આકૃતિમાં જો એક્સ પ્લસ વાય બરાબર ડબલ્યુ પ્લસ ઝેડ હોય તો સાબિત કરો કે એ ઓ બી શું છે, રેખા. એ ઓ બી આ તમારે રેખા છે એવું સાબિત કરવાનું છે. તમને શું કીધું, એક્સ પ્લસ વાય અને ડબલ્યુ પ્લસ ઝેડ બંનેની કિંમત કેવી આપી છે, સરખી. પણ નોર્મલી મિત્રો આપણને ખબર જ છે, વર્તુળ હોય તો વર્તુળનો સરવાળો કેટલો હોય, 300. અથવા તો વર્તુળ હોય એટલે મતલબમાં ચારે ચાર ખૂણા છે એ શું તમારું બનાવે, વર્તુળ. વર્તુળ કેટલા એંગલનું હોય, 360 એંગલનું. મતલબમાં ચારે ચાર ખૂણાનો સરવાળો કેટલો થાય, 360 અંશ થાય. તો આપણે લખી શકાય કે ભાઈ એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ પ્લસ ડબલ્યુ બરાબર 360. પણ એક્સ પ્લસ વાય છે અને ડબલ્યુ પ્લસ ઝેડ છે, તો ડબલ્યુ પ્લસ ઝેડ છે તે હું શું લખી શકું, એક્સ પ્લસ વાય લખી શકું. તો લખી શકાય કે ભાઈ એક્સ પ્લસ વાય પ્લસ એક્સ પ્લસ વાય બરાબર 360. ક્યાંથી લખવું, આપણે પક્ષ ઉપરથી, કારણ કે રકમની અંદર આપ્યું છે. ડબલ્યુ પ્લસ ઝેડ, ડબલ્યુ પ્લસ ઝેડ બરાબર શું લખાય, એક્સ પ્લસ વાય. બે વાર એક્સ છે, બે વાર વાય છે, તેથી 2x પ્લસ 2y બરાબર 360. બે સામાન્ય નીકળી જાય તો x પ્લસ y બરાબર 360. તેથી x પ્લસ y બરાબર 360. આ બે ક્યાં આવે, બરાબરની પહેલી બાજુ, એટલે ભાગ છેદમાં આવશે. 18 દુ 36 એટલે કેટલા થાય, 180. તેથી x પ્લસ y ની કિંમત મળી 180. હવે મિત્રો આકૃતિની અંદર જુઓ, એક્સ, એક્સ ખૂણો એટલે કયો લખાય, તો સી ઓ બી અથવા તો બી ઓ સી લખાય. તો આપણે લખી શકીએ ખૂણો બી ઓ સી પ્લસ વાય, એટલે એ ઓ સી અથવા તો સી ઓ એ લખી શકાય. તો લખાય ખૂણો એ ઓ સી બરાબર 180 અંશ. તો પૂર્વધારણા 6.2 શું કહે છે મિત્રો, કે ભાઈ બે આસન કોણનો સરવાળો 180 અંશ
હોય બરાબર બે આસન કોણનો સરવાળો 180 અંશ હોય તો સામાન્ય ન હોય તેની સિવાયની બંને ભુજા શું બનાવે એક રેખા બનાવે છે અને આ બંને આસન કોણ છે પાસ પાસેના ખૂણા બંનેની અંદર ઓસી તમારું કેવું છે સામાન્ય એટલે સામાન્ય ભુજા કઈ થાય ઓસી કિરણ ઓ એ કિરણ અને ઓ બી કિરણ શું બનાવે તમારી 180 અંશ ખૂણો બનાવે એટલે 180 અંશની મદદથી શું બને તમારી રેખા બને છે તો આપણે અહીં લખી શકાય કે ભાઈ ખૂણો બી ઓ સી અને ખૂણો એ ઓ સી એ આસન કોણ છે કેમ એ તો આપણે આકૃતિ ઉપરથી જ કીધું કે આ બંને ખૂણા કેવા છે આસન કોણ છે તેથી પૂર્વધારણા 6.2 મુજબ પૂર્વધારણા 6.2 મુજબ એ ઓ બી શું બને એ ઓ બી રેખા છે આ વસ્તુ આપણે સાબિત કરવાની હતી એ ઓલરેડી તમારું સાબિત થઈ જાય છે મિત્રો બરોબર છે તો આવી રીતના આપણે આ સાબિત કર્યો પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 6 ખૂણો એક્સ વાય ઝેડ બરાબર 64 અંશ આપેલ છે અને એક્સ વાય ને બિંદુ પી સુધી લંબાવેલ છે આપેલ સૂચના પરથી આકૃતિ દોરો તો અહીંયા એક્સ વાય ઝેડ બરાબર તમારા કેટલા અંશનો છે 64 અંશનો અને એક્સ વાય ને પી બિંદુ સુધી શું કર્યું છે લંબાવેલ છે જો કિરણ વાય ક્યુ એ ખૂણો ઝેડ વાય પી નો દ્વિભાજક દ્વિભાજક એટલે એનો મતલબ શું થાય બે સરખા ભાગ કરે કોના ખૂણાના અહીંયા ખૂણાનો દ્વિભાજક છે તો ખૂણાના બે સરખા ભાગ કરે બરાબર તો વાય ક્યુ કિરણ એ ખૂણો ઝેડ વાય પી નો દ્વિભાજક હોય તો ખૂણો એક્સ વાય ક્યુ એટલે આખો ખૂણો એટલે 64 પ્લસ ઝેડ વાય ક્યુ આ ખૂણાનું માપ તમારે જોઈએ છે આ બંનેનો સરવાળો કરશે એટલે તમને મળે એક્સ વાય ક્યુ અને વિપરીત ખૂણો ક્યુ વાય પી એટલે ક્યુ વાય પી નો તમારે શું મેળવવાનું છે વિપરીત કોણ મેળવવાનો છે તો વિપરીત મેળવો તો એની પહેલા તમને આ ખૂણાનું માપ મળે તો 360 અંશમાંથી બાદ કરી દો તો પણ તમને વિપરીત કોણ મળી જાય છે ઓકે મિત્રો તો શરૂઆત કરીએ એક્સ વાય પી આ તમારા આખી આખી રેખા બની જાય તો ખૂણો એક્સ વાય ઝેડ અને ઝેડ વાય પી આ બંને શું થાય રેખીક જોડના ખૂણા તો અહીં લખી શકાય ખૂણો એક્સ વાય ઝેડ પ્લસ ખૂણો ઝેડ વાય પી બરાબર 180 અંશ કેમ રેખીક જોડના ખૂણા છે એક્સ વાય ઝેડ નું માપ આપણે રકમમાં જ સ્ટાર્ટિંગમાં આપેલું છે કેટલું 64 અંશ તેથી 64 પ્લસ ખૂણો ઝેડ વાય પી બરાબર 180 તેથી 64 ને બરાબરની પહેલી બાજુ લઈ જાઓ મિત્રો તો ઝેડ વાય પી બરાબર 180 માઇનસ 64 180 માઇનસ 64 કરો તેથી ઝેડ વાય પી 180 માંથી 64 બાદ કરો તો કેટલા વધે 116 અંશ તો તમને આ ખૂણાનું માપ કેટલું મળ્યું 116 અંશ જેટલું મળે છે તો હવે લખીએ કે ભાઈ આપણને ખબર છે વાય ક્યુ એ ખૂણાનો દ્વિભાજક છે ઝેડ વાય પી નો તો લખાય કે ભાઈ કિરણ વાય ક્યુ એ ખૂણો ઝેડ વાય પી નો દ્વિભાજક છે અને દ્વિભાજક હોય તો મિત્રો આ બંને ખૂણાના કેવા થાય સરખા ભાગ થાય કોના જેટલા તો આ ખૂણા આખા ખૂણા કરતા અડધા તેથી ખૂણો ઝેડ વાય ક્યુ બરાબર ખૂણો ક્યુ વાય પી બરાબર ખૂણો ઝેડ વાય પી ભાગ્યા 2 ઝેડ વાય પી નું માપ કેટલું મળ્યું 116 ભાગ્યા 2 116 ભાગ્યા 2 કરશો તો તમને કેટલા મળે 58 અંશ આમ મિત્રો ખૂણો ઝેડ વાય ક્યુ બરાબર ખૂણો ક્યુ વાય પી બરાબર કેટલા મળે 58 અંશ એટલે ઝેડ વાય ક્યુ નું માપ પણ 58 અંશ થાય અને ક્યુ વાય પી નું માપ પણ તમને કેટલું મળે 58 અંશ તો હવે મિત્રો આપણે એક્સ વાય ક્યુ મેળવીએ તેથી ખૂણો એક્સ વાય ક્યુ બરાબર ખૂણો
એક્સ વાય ઝેડ પ્લસ ખૂણો ઝેડ વાય ક્યુ. હવે એક્સ વાય ઝેડ નું માપ કેટલું છે? 64 અને ઝેડ વાય ક્યુ નું માપ કેટલું મળ્યું? 58. તેથી એક્સ 64 પ્લસ 58 કેટલું થાય? તો 122 અંશ. તેથી એક્સ વાય ક્યુ નું માપ મળે 122 અંશ. બીજું માપ કોનું મેળવવાનું છે? તો વિપરીત ખૂણો ક્યુ વાય પી નું. તો વિપરીત ખૂણો ક્યુ વાય પી મેળવીએ. તો વિપરીત ખૂણો ક્યુ વાય પી વિપરીત મેળવવો હોય તો 360 અંશમાંથી કયા માપ બાદ કરી દેવાનું? તો જે ખૂણાનો વિપરીત હોય એ જ ખૂણો બાદ કરી દઈએ, એટલે ક્યુ વાય પી બાદ કરી દઈએ. ચાલો 360 ક્યુ વાય પી નું માપ છે આપણી પાસે, હા, કેટલું છે? 58 અંશ. તેથી 360 માંથી 58 અંશ બાદ થાય તો કેટલા વધે? 302 અંશ. કોનું માપ મેળવું? તો આ મેળવું વિપરીત ખૂણો ક્યુ વાય પી. આમ મિત્રો વિપરીત ખૂણો ક્યુ વાય પી નું માપ મળે 302 અંશ અને ખૂણો એક્સ વાય ક્યુ નું માપ મળે 122 અંશ.